રમતવીરો તમે જોઈ રહ્યા છો ખેલાડી રોકડ પુરસ્કાર ફોર્મ તો આજે તમને જણાવીશું કે આપણે ગ્રામ્ય કક્ષાવાળા હોય તો ગ્રામ્ય કક્ષાથી તાલુકા કક્ષાએ કઈ રીતે જવું તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધીની વાત કરીશું મિત્રો કેટલા રૂપિયા મળશે કઈ રીતે આગળ પહોંચવું તે તમામ જાણકારી મળી જશે શું તમારે કોઈ ફોર્મ ભરવાનું રહેશે જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો ખેલાડી વિજેતા ફોર્મ છે રોકડ પુરસ્કાર મિત્રો અહીંયાથી આપ જોઈ રહ્યા છો શું આ ફોર્મ તમારે ભરવાનું છે કેમ કે આ ફોર્મ ક્યાંથી મળશે કઈ રીતે લઈજો અને તમારે ભરવાનું છે કે નહીં તે પણ તમને જણાવવામાં આવશે તો તમારો સમય ન બગાડતા મિત્રો અહીંયાથી જોઈ રહ્યા છો આપ રોકડ પુરસ્કાર સીધું તમારા ખાતામાં જઈ જશે મિત્રો રોકડ મળશે ખાતામાં આવશે તે પણ આગળ જણાવવામાં આવશે જેમ કે તમે રમતવીરો જોઈ રહ્યા છો કે શાળા જિલ્લા અને તમારી ગ્રામ્ય કક્ષાની રમત પૂર્ણ થાય બાદ ત્રણ દિવસની અંદર સંપૂર્ણ માહિતીને અહેવાલ ક્યાં પહોંચાડવાનો છે ફોટા સંગત જિલ્લા રમત વિકાસ અધિકારીને રજૂ કરવાનું રહેશે મિત્રો અહીંયા સુધી પહોંચી ગયા તો તમારા માટે સરપ્રાઇઝ છે મિત્રો વિડીયોના અંતમાં જણાવવામાં આવશે શું સરપ્રાઇઝ છે અને એક નવી પણ અપડેટ આવી છે મિત્રો એ પણ તમને અંતમાં જણાવીશું ઉપરોક્ત રમતમાં વિજેતા થયેલ ખેલાડીઓની એન્ટ્રી તાલુકા કક્ષાના સ્પર્ધાના સ્થળોએ પહોંચાડવાની રહેશે એટલે જો તમે ગ્રામ્ય કક્ષામાં વિનર થયા તો તાલુકા કક્ષાએ તમારી એન્ટ્રી મોકલવામાં આવશે અને દરેક ખેલાડીએ કેએમકે આઈડી લઈ જવાનું રહેશે કેએમકે આઈડી ક્યાંથી મળશે મિત્રો એ તમારી જે રિસિપ્ટ હશે એ તમારી જે તમે ફોર્મ રજિસ્ટ્રેશન કરાવેલ હશે એ જ કહેવાયના આધાર કાર્ડની નકલ સાથે રાખવી અને વ્યક્તિગત રમતમાં વિજેતા એટલે આપણે ઉપરની દ્વારા પણ આમાં આવી જશે સ્કૂલ શાળા બધા જે પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાને મેળવેલા હશે તે તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે હવે તાલુકા કક્ષાવાળા આગળ કઈ રીતે જશે તે પણ જણાવવામાં આવશે ને કેટલા રૂપિયા મળશે અને કયા ડોક્યુમેન્ટ તમે ત્યાં રજૂ કરવાના છે ડોક્યુમેન્ટ એટલે મિત્રો કે તમારે કયું ફોર્મ ભરવાનું તો જ તમને પૈસા મળશે એ જણાવીશું ટીમ રમતમાં વિજેતા પ્રથમ દ્વિતીય એટલે ટીમવાળા અને શાળા ગ્રામ્ય કક્ષાથી વિજેતા થઈ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે વિજેતાની ઓનલાઈન એન્ટ્રી કરવાની આ મેક મિત્રો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરવું એ આપણે જણાવીશું મિત્રો તો મેક અંત સુધી જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો મિત્રો કે જે ઓનલાઈન એન્ટ્રી બતાવવામાં આવી છે એટલે કે અહીંયાથી જો ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત છે અહીંયાથી આપ જોઈ રહ્યા છો ઓનલાઈન એન્ટ્રી વગર કોઈ પણ સ્પર્ધકની ઉપરની કક્ષા ભાગ લેવામાં આવશે નહીં અહીંથી વાંચી લો મિત્રો વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ દ્વિતીય અને તૃતીય મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે શાળા ગ્રામ્ય કક્ષા અને ઝોન કક્ષામાં ટીમ રમતમાં વિજેતા પ્રથમ દ્વિતીય અને તૃતીય મેળવેલ ટીમો ખેલાડીઓ ભાગ લેશે પેલો તાલુકા કક્ષાવાળા એટલે જો ગ્રામ્યમાં વિનર થયા તો તાલુકાએ પહોંચવાનું તાલુકા કક્ષાથી કોણ કોણ આગળ પહોંચી શકશે આ મેક્સ શ્યોર છે મિત્રો વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ અને દ્વિતીય એટલે સાંભળી લો મિત્રો દ્વિતીય પ્રથમ અને દ્વિતીય મેળવેલ ખેલાડીઓ ભાગ લઈ શકશે જ્યારે ટીમ રમતમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલ બે ટીમો ભાગ લેશે એટલે આ તાલુકા ઝોન કક્ષા જિલ્લા મહાનગરપાલિકાની સ્પર્ધામાં આગળ વધવાનું સ્થાન છે એટલે મિત્રો થર્ડ વારાનું ત્યાં જોઈ લેજો તમે મિત્રો અહીંયા જ શું લખવામાં આવ્યું છે એટલે થર્ડ વારંવારનું શાયદ નહીં હોય મિત્રો આ તમારું વિજેતા ફોર્મ છે એટલે મિત્રો અહીંયાથી તમે જોઈ રહ્યા છો ખેલ કોમ વિજેતા ખેલાડીનું પરિણામ આ તમારું પરિણામ છે આમાં આવશે મિત્રો અહીંયા તાલુકો રમતનું નામ પેટા રમતનું નામ વિજેતા ક્રમ બધી જ ડિટેલ ભરવાની રહેશે આપ જોઈ શકો છો કે જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તાલુકા કક્ષાએ તેને પચીસ હજાર રૂપિયા પ્રથમને દ્વિતીયને પંદર હજાર અને થર્ડને દસ હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો અને હજી વ્યક્તિગત વાળાની વાત આગળ કરીશું કે વ્યક્તિગત વાળાને કેટલા રૂપિયા આપવામાં આવશે નીચે આપ જિલ્લાવાળાની પણ જોઈ શકો છો પચાસ હજાર એક લાખ સોરી મિત્રો એક લાખ પચાસ હજાર ત્યારબાદ એક લાખ અને પંચોતેર બીગ અપડેટ અહીંયાથી જોઈ લેજો મિત્રો શૂટિંગ બોલ ફક્ત આપણા જે ભાઈઓ માટે છે તેમના માટે નીચે વાંચી લો મિત્રો કે તમને જે જિલ્લા કક્ષાએ ભાગ લેવા આવશો ત્યારે પ્રવાસ ખર્ચ પણ ચૂકવવામાં આવશે મિત્રો જે તાલુકા કક્ષાએ વિનાર થશે તે લોકોને મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રવાસ ખર્ચ ક્યારે મળશે તો તાલુકા કક્ષાએ ભાગ લે વિજેતા જે તાલુકામાં વિજેતા થશે તેને મળશે મિત્રો તાલુકા સુધી નહીં મળે શાળા ગ્રામ્ય કક્ષા તાલુકાની સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ટીમ પૈકી વોલીબોલ કબડ્ડી ખોખો રમતમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ આગળની કક્ષામાં જઈ શકશે મિત્રો આ શાળા ગ્રામ્ય તાલુકાવાળાની વાત થઈ કે આપણે તે જ પરિપત્ર ઉપર આવી ગયા છે કે જે આ રોકડ પુરસ્કાર ફોર્મ છે તો મિત્રો આ જે ફોર્મ છે આખું તમારા જે તેના કન્વીનિયન્ટ હશે તે જ ભરશે મિત્રો આ ફોર્મ એટલે તમારે આમાં કોઈ પણ જાતની તમારે અંદર ફોર્મની વિગત ભરવાની નથી અથવા એ તમને જણાવશે જો તમારે ભરવાનું હશે તો એ જ જણાવશે મિત્રો અને તમારે તેમને જ્યાં પણ તમારી રમત હોય ત્યાં તમારે કોન્ટેક કરી દેવો અને જેમની રમત બાકી રહી ગઈ છે મિત્રો એટલે જે પણ જિલ્લાવાળાને તેમને સાંજ સુધી એ પણ ખબર પડી જશે મિત્રો આપણી જોડે બહુ મોટી અપડેટ આવી છે હવે તમે જાતથી જોઈ શકશો કે કઈ રમત કઈ જગ્યાએ છે મિત્રો એવી આપણે વ્યવસ્થા ઊભી કરી દીધી છે તો મિત્રો મેક શોર ચેનલ સાથે બની રહેજો અને લાઇક કરવાનું ન ભૂલતા મિત્રો જો તમને કોઈ મૂંચવણું હોય તો નીચે અમને કોમેન્ટ કરજો